े शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એકસો ને આઠમું શ્રીનગરમાં શ્રીહરિ સુબાને ત્યાં પધાર્યા છે અને ભગવાન શ્રીહરી જે વાતો કરે છે એનું વર્ણન આ તરંગમાં શ્રવણ કરીશું તમને બધા ભક્તોને જણાવવાનું આજે એકસો ને આઠમું તરંગ છે કાલે એકસો ને નવમું વાંચીશું પરમ દિવસે એકસો ને દસમું ચતુર્થ પૂર એનું છેલ્લું તરંગ શનિવારે આપણે શ્રવણ કરીશું શનિવારના દિવસે ચતુર્થ પૂર કથા પૂરી થશે છેલ્લા દાદા લગભગ વર્ષથી આ કથા ચાલે છે ખાલી દિવસની પૂજા કરવી પડે ગ્રંથ પૂજા કરવી પડે માંડવો બાંધવો પડે આપણે નથી માંડવો બાંધવો નથી વ્યાસ પૂજા કરી નથી ગ્રંથ પૂજા કરી નથી દાન આપ્યું નથી દક્ષિણા આપી રાતલી સરસ કથા ચાર ચાર વર્ષથી આપણે કરીએ છીએ ત્યારે વાલા ભક્તો શનિવારે આપણે કથા કથા કરીશું કથા બાદ આ ગ્રંથરાજનું પૂજન કરીશું જે ગ્રંથના આપણે બધા ખૂબ ઋણી છીએ અમે પણ ઋણી છીએ તમે પણ ઋણી છો આપણા આદિગુરુ આધારાનંદ સ્વામીની કેટલી મોટી કૃપા માટે ન્યૂજર્સીવાળા ભક્તોને ખાસ વિનંતી મંતવ્ય તૈયાર કરીને આવજો તમે મંતવ્ય બોલશો એ પૂજા જ છે એટલે ટૂંકમાં મંતવ્ય સાંભળીશું કથા પણ કરીશું અને કથાબાધા ગ્રંથનું પૂજન પણ કરીશું અને છેલ્લે અંતમાં બીજા નાનકડા એક બે કાર્યક્રમ જાહેરાતો છે પણ શ્રવણ કરીશું પણ આવી રીતે શનિવારે ચતુર્થ પૂર સમાપ્તિનો નાનકડો પૂજનનો કાર્યક્રમ છે તો બધા ભક્તો એ રીતે તૈયારી કરીને આવજો શ્રી હરિ કહત હે પુનિ નૃપ કર ઝોરે અનંત કાઠી કોરી પાપ સે દિયે તુમ છોરી ભગવાન શ્રીહરિને કહ્યું આપે અનંત કાઠી અને કોળીઓને પાપમય કર્મથી છોડાવ્યા છે બીજા બધા ધર્મ માર્ગો અનંત છે પરંતુ તેઓ અત્યારે પ્રાય દુરાચારથી મલિન બની ગયા છે એટલા માટે જ દુનિયાની સર્વશ્રેષ્ઠ આધ્યાત્મ શક્તિ એનું પતન થયું રાજાઓ પણ જે મહાપુરુષોના ધર્માચાર્યોના ધર્મગુરુઓના ચરણમાં મસ્તક નમાવતા હતા એટલા માટે તો ત્રિભુવનભાઈ વ્યાસે લખ્યું વેદ શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને ધર્મગુરુઓએ પોતાના સ્વાર્થને પોષવા માટે પોતાની લાલચોને બર કરવા માટે ધર્મશાસ્ત્રોના અર્થ અવળા કર્યા ધર્મ જગતનો જે મહિમા હતો એને ખલાસ કરી નાખ્યો સુબાએ બહુ સરસ વિનંતી કરી છે મહારાજ પણ ખૂબ સરસ વાત કરે છે થોડી ધ્યાનથી સાંભળજો કારણ કે આપણે આ ગ્રંથના શબ્દો આજે વાંચવાના છે એટલે અને તેઓ ધર્મના નિયમોને તો પૂરા જાણતા નથી ફેલ ફતુરમાં નિપુણ થયા છે જે ગુરુનું જેવું વર્તન હોય તેના શિષ્યો પણ તેવા જ થાય અરે દીવામાં જેવું દિવેલ હોય એવી જ્યોત હોય જેસે ગુરુ તે તેસે શિષ્ય તેહિ હોત સબ દિવેલ જ્યોત દિવેલ બિન બુજ જાત સબહિ દિવેલ બિન બુજ જાત સબહિ જેસે ગુરુ જે હિ તેસે શિષ્ય તેહી હોત સબ ગુરુ અને શિષ્ય નો નાતો કઈક અનોખો છે ગુણાતાનંદ સ્વામી વાતોમાં એમ કહે સમાગમ કોનો કરવો તો જેનો સમાગમ કરવો એને ત્રણ પાસા જોવા પહેલું પાસું જે વ્યક્તિનો સમાગમ કરવો છે વ્યક્તિ કેવા છે ત્યાર પછી એને જેનો સમાગમ કર્યો છે એના સદગુરુ કેવા છે અને ત્રીજું પાસું જે સંતનો મારે સમાગમ કરવો છે એ સંતનો અત્યારે જે સમાગમ કરનારા બીજા જીવ છે એ કેવા છે આ ત્રણ પરંપરાને જોઈને સમાગમ કરે ને એ ક્યારેય ભૂલો ન પડે હમણાં જ યુવાનો મને વાત કરતા હતા સ્વામી આટલા બધા ટોળા આટલા બધા માણસો માને કેમનું ચાલતું છે સ્વામી આપણને ઢોંગ પાખંડ ખોટું એવું જ લાગે અને છે જેવું તો આટલા બધા માણસો શું મૂર્ખા આટલા બધા માંથી કોઈને ખબર નહીં પડતી હોય બાપુ જેલમાં છે હજારો માણસો હજી લાખો માણસો હજી યુવાનોએ ચાર પાંચ પ્રશ્નો પૂછ્યા એટલે શાસ્ત્રમાં લખ્યું કળિયુગમાં ટોળું જોઈને ક્યારે નિર્ણય ન કરી શકાય બાકી મંદિરો ખાલી છે અને મોટા મોટા બાર અત્યારે ભરેલા તમે રાત્રે જાઓ આ સ્ટ્રીટ ઉપર બહાર નીકળો ખાલી છે કોઈ જગ્યાએ ખાલી વસ્તી જોઈને સમુદાય જોઈને ટોળું જોઈને હંમેશા એવું છે હીરાની સંખ્યા બહુ ઝાજી ન હોય જંગલમાં સિંહોની સંખ્યા બહુ ઝાઝી ન હોય પણ એ તો સમજ્યા આપણે મનુષ્યનો મોહ છે કે મારું ટોળું મોટું જ થાય અને એના માટે દરેક મહેનત કરે જ છે એટલા માટે જ આ મોહને લીધે બધા મોટું ટોળું જોઈને ફસાઈ જાય છે પણ આપણે ક્યારેય પણ કોઈનું ટોળું જોઈને નહીં કેવી અદભુત આ વાત છે સાંભળજો જેવા ગુરુ હોય એવા શિષ્ય થાય દીવામાં જેવું દિવેલ નાખ્યું હોય થોડું નાખ્યું હોય તો જ્યોત નાની હોય જાજુ નાખ્યું હોય તો જ્યોત વધારે હોય દિવેલ પૂરું થઈ જાય તો જ્યોત પણ પૂરી થઈ જાય જે ગુરુ જે હોત તે શે શિષ્ય તે હિ હો તબ કેટલી તમને વાતો કરો આમાં તો આના ઉપર જ આપણે કથા કરીએ ને કોઈ કવિ સાહિત્યમાં એટલી સરસ વાત લખી છે કરોડ રૂપિયાનું મોતી એ ક્યારેય છે એના માટે તો અગાધ સમુદર જોઈએ કિંમતી મોતીને પાકવા માટે સમુદ્ર જોઈએ એ મહાપુરુષોને પાકવા માટે કોઈ એવા જ મહાપુરુષ જોઈએ તો જ મહાપુરુષ પાકી શકે મુક્તાનંદ સ્વામીને લાવવા હોય ને તો રામાનંદ સ્વામીની જરૂર પડે તો મુક્તાનંદ સ્વામી મળે તો જે ગુરુદેવને આપણે લાવવા હોય ને તો દાદા ગુરુ જેવા એક સમર્થ સંત જોઈએ એવા સમર્થ સંત આપણને મળે ને તો જ આવા મહાપુરુષ આપણને મળે આનું મૂળ ક્યાં છે સમાજમાં પણ કહેવત છે વડ એવા ટેટા બાપ એવા બેટા ગુરુ એવા છેલા એક નાની વાર્તા કરીને થોડું થોડું તમને સમજાવતો જ ને આગળ વાતતો જઈશ સાહિત્યકારોએ આ વાર્તા કરી છે ગાડું હતું એક્કો હતો એટલે એક બળદ જોડ્યો હોય બહાર જાજો મૂકેલો એક્કો ખેંચી ખેંચી પેલો બળદ એના મોઢામાંથી ફીણ પડે એવો થાક્યો છે અને એ સમયમાં બરોબર સામેથી ગધેડો આવ્યો બે ધોળા પ્રાણી ગધેડાએ બળદની આ દશા જોઈ આટલો બધો ભાર તાણે એણે કહ્યું મારો માલિક મારી ઉપર આમ જો ભાર ને તો ઉલાળિયો કરું ઉલાળ્યો બીજી વાર મૂકે નહીં ક્યારે ત્યારે બળદે પેલા ધોળા પ્રાણીને કહ્યું ભાઈ તું ઉલાળિયો કરે તારી વાત બરાબર છે પણ તારી માં અને મારી મામાં માં ફેર બહુ છે ગધેડાની માને શું કહેવાય દાદા તારી માં અને મારી માં બળદની માં મારી માતાનું નામ લજાય એવું મારાથી ન થાય મારી માતાને ખાતર પણ ઉલાડ્યો હું ન કરી શકું આ નાની વાર્તા કેટલું બધું આપણને સમજાવી જાય છે એટલા માટે આપણા સંતો કહે છે હું કોણ છું આવો વિચાર કરવો જોઈએ પણ એની સાથે સાથે હું કોનો છું મારા ગુરુદેવ કોણ છે મારા મહારાજ કોણ છે એનું નામ લજાય એનું નાક કપાય એવું મારાથી કેમ બોલાય કેમ કરાય કેમ ચલાય આ ભાવના અખંડ ભગવાનના ભક્તમાં હોવી જોઈએ હા આપણે આ લોયાધામ પરિવારના છીએ જો કે લોયાધામ પરિવાર દિવ્ય છે આવી ભાવના દેખાય છે પણ સાવધાની રાખવી સુવાજી કહે છે મહારાજને જે ગુરુમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ હોય એવા ગુરુથી સૂર્ય જેમ અંધારાનો નાશ કરે છે એમ સમસ્ત પાપ માત્રનો નાશ થાય છે આવા સદગુરુ એ સૂર્યની ગરજ સારે છે આકાશનો સૂર્ય તો આકાશનો સૂર્ય તો દિવસના અંધકારને દૂર કરે છે રાત્રિના અંધકારને નહીં પણ સદગુરુ રૂપી સૂર્ય તો કેવા છે કે દિવસનો અને રાતનો બધો જ અંધકાર દૂર કરે છે એક સાચા સદગુરુના યોગમાં આવેલો જીવ દિવસે પણ જાગૃત હોય અને રાત્રે પણ જાગૃત હોય ગુરુ એસા કીજીએ જેસો પુનમકો ચાંદ તેજ કરે લેકિન તપે નહીં એવું સરસ હે ઉપજાવે આનંદ અત્યારે આપ એક સૂર્યના જેવા છો તેનાથી આપે આપણેક જીવોને તાર્યા છે જે લોકો ધર્મવાળા છે તેમને આપ અત્યંત પ્યારા લાગો છો પણ જે અધર્મી છે તેમને અતિશય ખારા લાગો છો આપણે આ કથા ખૂબ સારા સરહારી ભક્તો સાંભળે છે બહુ મોટી સંખ્યામાં રોજ સાંભળે છે અને આપણે પણ એવું ઈચ્છીએ કે સારી વાત જાજા માણસો સુધી પહોંચે આપણો પણ આગ્રહ તો હોવો જ જોઈએ મહેનત કરે છે એની સાથે હરિભક્તો એવા છે કેટલા બધા હરિભક્તો છે કે જે આપણને ઓળખતા પણ નહોતા આપણું નામ પણ નહોતું સાંભળવું કેટલા હરિભક્તો નામ કેમ ગણાવું તમને કથા સાંભળતા થયા સારા સંત છે પેલા શું થયું સારા સંત છે મળવાની ઈચ્છા થઈ પછી ખબર પડી સાચા સંત છે શું થયું પછી સાચા સંત છે અને પછી નક્કી થયું કે આવા સાધુને ગુરુ કરવા જોઈએ પૂજ્યપાત ગુરુજીને મળ્યા શરણાગતિ સ્વીકારી પછી આ મારા સંત છે પેલા સારા સંત છે પછી સાચા સંત છે અને પછી મારા સાધુ છે અમારા સાધુ છે જેના ઘરના ઘર આખા બદલાઈ ગયા પરિવારોના પરિવારો આખા સત્સંગના રંગે રંગાઈ ગયા સાંજે બેસીને મોટા મોટા ડોક્ટરો છે સારા સારા ડોક્ટરો છે સારા લોયરો છે રોજ કથા સાંભળે છે એકાગ્ર ચિત્તે કરીને કથા સાંભળે છે કેટલે તમને કહું છું કે તમે આ સમજીને સાંભળો છો મંતવ્યો લખો છો વાત યાદ રાખો છો જીવનને બરાબર તમે હવે મહારાજને રાજી કરવાના રસ્તે વાળી દીધું છે ગુરુજીની અનુવૃત્તિ પ્રમાણે તમે ચાલો છો સંતો અને ભક્તો જેમ કહે એમ તમે કરો છો તો હવે એક પગલું આપણે આગળ જઈએ સાચું સમજીએ અને સાચું સમજાવવા પ્રયત્ન કરીએ ન સમજે તો કઈ નહીં ભગવાનની ઈચ્છા પણ આપણી મહેનત તો લેખે લાગી સુબાઈએ બહુ સરસ વાત કરી છે બસો વર્ષ પહેલાની વાસ્તવિક પરિસ્થિતિ બસો વર્ષ પહેલા જો આવી દશા હોય તો અત્યારે કેવું હોય દાદા અત્યારે કેવું હોય હમણાં એક હરિભગત આપણા થોડા સમય પહેલા ઇન્ડિયા ગયેલા એના અમેરિકાના અને એમના સગા સંબંધીને મળવાનું થયું એના સગા સંબંધી કોઈ બીજા ધર્મમાં માને કે ત્યાં ગયા ને એણે જે દ્રશ્ય જોયું વર્ણન કર્યું કે સ્વામી આવું હાવ આટલું બધું પાખંડ ખુલ્લે આમ ધોળા દિવસે સ્વામી આમાં કોને મૂર્ખ કેવા આ લોકોને ઉપર આ લોકોને બેમાંથી કોને કેવા ત્યારે કેવાય કોઈને કેવાય નહીં લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક મેં બે માં કઈક પોલ હોય તો જ આવું થાય બાકી થઈ શકે ડાયો માણસો ત્યાંથી નીકળી જાય એમાં ફસાય નહીં પછી ફસાય હાવ ઢોંગ હાવ ધતિંગ હાવ પાખંડ કઈક તો સાચું હોવું જોઈએ દાદા ધર્મ નિયમનું ઠેકાણું નહીં ત્યારે દુઃખ થાય કે હવે જાગવાનો સમય આવી ગયો છે હવે જાગો અને બીજાને અધર્મી લોકો આપનો દ્વેષ કરે છે પણ તેમનું આપના ઉપર કશું ચાલવાનું નથી તેઓ આપની સન્મુખ જોઈ શકતા નથી પાસે બકવાદ કર્યા કરે છે પાસે આવવાથી તો ઉલટો સંતાપ વધે છે જ્યારે અધર્મને જ લોકો ધર્મનું મૂળ દ્વાર માને ત્યારે તે લોકોનો તે લોકોનો તે ધર્મ તેનો ક્યારેય ઉદ્ધાર કરતો જ નથી અધર્મને જ લોકોએ ધર્મ માની લીધો હવે એનો ઉદ્ધાર કેવી રીતે થાય દાદા જગતના પાપી ક્યારેક છૂટવાના એને કોઈક સમજાવનાર મળશે છૂટી જશે પણ ઘણીવાર આ ધર્મ જગતના પાપી માણસો છે ને જેની બુદ્ધિ નઠારી થઈ ગઈ છે ને એ ક્યારેય છૂટવાના નથી જેમ મળદ દ્વારને ધોવામાં આવે તો દુર્ગંધ આવતી નથી પણ ધોવામાં ન આવે તો તેમાંથી દુર્ગંધ છૂટે છે તેમ જ્યારે મૂળદ્વાર રૂપ અધર્મને ઢાંકવામાં આવે ત્યારે ધર્મની શોભા વધે છે તુમહો એ સ્વર મોક્ષાતા સુહાતા તુમહો એ સ્વર મોક્ષ કે દાતા જો કરો સો સબહિ સુહાતા જીવ બુદ્ધિ લઈ કે બોલતું મોક્ષ કે દાતા હે પ્રભુ તમે તો ઈશ્વર છો મોક્ષ ના દાતા છો તમે જે કરો છો શોભે છે એમાં આનંદ જીવોના કલ્યાણ છે હું તો જીવ છું સામાન્ય બુદ્ધિ છું જે કંઈ અયોગ્ય હોય તો માફ કરજો સંચિત પ્રારબ્ધ ક્રિયમાન ત્રણ પ્રકારના કર્મ છે અને અને જીવ ઈશ્વર પ્રેરિત કર્મોને સંસારમાં ભટકે છે તે બધા માયક કર્મ કહેવાય છે આપ તેનાથી છોડાવનારા છો આપ તો તે ત્રણેય કર્મોથી પર છો ત્રિગુણાતીત છો આપના આશ્રયથી અને ભજનથી જીવ કર્મોથી બહાર નીકળે છે કર્મ બંધન માંથી છૂટવાનો ઉપાય સાગર ની વાત ફરી વાર કર્મો માંથી કર્મનું બંધન એટલું મોટું બંધન છે આ દુનિયાના તમામ ચક્રો કર્મના આધારે ચાલે તમામ ચક્રો સુખ દુઃખ હાનિ લાભ યશ અપય જન્મ મૃત્યુ આખી સૃષ્ટિનું તમામ ચક્ર કર્મના આધારે ચાલે છે કેવળ આપણે વૈદિક સંસ્કૃતિવાળા હિન્દુ લોકો માનીએ છીએ એમ નહીં આખી દુનિયા અત્યારે સ્વીકારે છે તમે વેબસ્ટરની ડિક્શનરી અંગ્રેજીની પકડો કર્મ શબ્દ એજીટી જેમાં છે તમે ઓનલાઇન ગૂગલમાં સર્ચ કરો થિયરી ઓફ કર્મ આખી દુનિયાના માણસો એના પર અત્યારે બોલી રહ્યા છે આખી દુનિયાના માણસો સારાનું ફળ સારું જ છે ખરાબનું ફળ રરાબત છે આપણા વેદોએ આપણા ઉપનિષદોએ આપણા અધ્યાત્મ ગ્રંથોએ એટલે કે આપણા અધ્યાત્મમાં હિન્દુ ધર્મમાં ભગવાન પરબ્રહ્મ તત્વ આવે છે એમણે બતાવ્યો શું કર્મનું ચક્ર ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે છે એટલે ભગવાનની શરણાગતિથી કર્મના બંધન તોડી જીવ આત્યંતિક કલ્યાણ સુધી પહોંચે છે બાકી તો કર્મનું બંધન તૂટેવું છે જ નહીં બધું જાણીએ છીએ છતાં અમારાથી ક્યારેય ભગવાનનું ભજન થતું નથી જો દાદા બધાની વાત છે સુબાજી બોલે છે આવું જાણીએ તો છીએ પણ ભજન થતું નથી બોલો પેલા દાદા મરવા પડેલા છોકરા એવા છોકરા બાપા પાસે એકવાર જો રામ બોલાવી લઈએ ને બહુ સારું હા બાપા રામ બોલો રામ બાકી મર્યા પછી બધા બોલે હું મર્યા પછી બધા કે રામ બોલો ભાઈ રામ ઈ કોને કેતા હોય પેલો હું તો હોય ને એને કે હજી સળગ્યા પેલા એક વાર બોલી લે ઉભો થાય હજી સળગીને રાખ થાય એના પેલા એક વાર રામ બોલી લે એક વાર તારું કામ થઈ જશે દાદા ને દીકરાઓ બોલાવે દાદા રામ બોલો દાદા બોલે જ નહીં બોલાવે બહુ સારું હા નામ લેવા જેવું છે અરે પણ બોલો હા કીધું તો બહુ સારું હા અરે પણ બોલો બોલ્યા જ નહીં બીજા દીકરાને કે આપણે દાદાને રામ પાત્ર બતાવીએ લઈ આવો દાદા છે બોલો આ છે દાદા કે લો એવામાં બીજા દિવસ થાય આખો દી મહેનત કરી આવ્યો ને બીજા દિવસ આમનો બનેવી એટલે એમનો જમાય દાદાનો એ આવ્યો હશે દૂરથી અને એનું નામ રામભાઈ એટલે કીધું દાદા કોણ આવ્યો કોણ આવવાનું નામ બોલો દાદો પણ એટલો બધો પાકો આગળ પાછળ સહુને મરવાનું તો છે અમે કોઈ કઈ કાયમ રહેવાના નથી રાજપાટ બધી સાહેબી આ બધું બે દિવસ છે પછી કઈ નહીં હોય હાથી ઘોડા બધું ધન જ્યાં હશે ત્યાંનું ત્યાં પડ્યું રહેશે આ વાતમાં કઈ ભૂલ થતી નથી એ બાબત તો નિશ્ચિત જ છે જે દેખાય છે બધું ખોટું છે છતાં આત્મકલ્યાણનો ઉપાય થતો નથી એ તમે ભાવે ભજેલ્યો ભગવાન જેવાન થોડું રહ્યું એકાઇક આત્માનું કરજો કલ્યાણ જેવાન થોડો રહ્યો કેવું સરસ કવિએ લખ્યું આ સુબાની પ્રાર્થના જુઓ બસો વર્ષ પહેલાની પ્રાર્થના વાંચો બે હજાર વર્ષ પહેલાની પ્રાર્થના વાંચો આપણા વેદોમાં દસ વીસ હજાર વર્ષો પહેલાની પ્રાર્થના વાંચો બધી પ્રાર્થનાનો સાર એટલો જ છે એક સમાજ એવો છે જાણતો જ નથી એને હજી શાસ્ત્ર માફ કરે છે પણ બીજો સમાજ એવો છે જાગતો મુતરે છે દેશી ભાષામાં કહેવાય ને આવું દેશી ભાષામાં આવું બોલાય બરાબર સુબાઈ શું કીધું બધી ખબર પડે છે આ કઈ રહેવાનું નથી તો આત્માના કલ્યાણ માટે કઈ થતું નથી બધું ખબર છે કે આ કર્મનું ચક્ર ભયંકર છે આ બધું ભોગવવું પડવાનું આમાંથી નીકળવાનો એક જ ઉપાય છે ભજન પણ ભજન થતું નથી આનું શું કારણ છે તેની અમને ખબર નથી પડતી આ શરીર રજોગુણમય છે અમારી બુદ્ધિમાં અંધધંધ અંધકાર વર્તે છે અમે તો અમલદાર છીએ અધિકારી છીએ તેનો અમને કેફ છે અને આ કેફ ઉતરતો જ નથી દિન પ્રતિદિન વધતો જાય છે બુદ્ધિમાં અંધકાર રહે છે આમ લાગે છે બોલો આ સુબાના પ્રશ્ન સાથે તમે સંમત છો દાદા

તબ બોલે શ્રી ઉત્તર કો નહી એક નિર ધારા જૈસી બુદ્ધિ તે સે કરે ઉચારા અદભુત મહારાજ વાત કરે છે શ્રી તેમનું હિત કરવાની ભાવનાથી કહ્યું તે બાબતમાં અમને દેખાય છે તે અમે કહીએ છીએ કેવી સરસ અમને દેખાય છે એમ અમે કહીએ છીએ તમારા પ્રશ્નનો ઉત્તર એક સરખો નથી હોતો જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તેઓ કહે છે ઉત્તર જેવો એવો કરવો જોઈએ કે સાંભળનારાના હૃદયમાં ચોટી જાય ઉત્તર અંતરમાં ચોટી ન જાય અને ખરેટાણે કામ ન આવે એવી તો આ જગતમાં લોકો બનાવીને બહુ વાતો કરે છે અમે એવી વાતો કરનારા નથી સહુ પહેલા સહુ પહેલા બિફોર ધ આન્સર ઓફ યોર ક્વેશ્ચન મહારાજની આ વાત ધ્યાનથી સાંભળજો સહુ પહેલા સંસ્કૃતના ગ્રંથો અમે બહુ ભણ્યા છીએ સંસ્કૃતના ગ્રંથોમાં કોઈ પણ ગ્રંથની શરૂઆત અધિકારીથી થાય એટલે કે ક્વોલિફાઈડ માણસ થી થાય જેમ કે આ ભગતજી તર્કશાસ્ત્ર ભણે છે તર્કશાસ્ત્ર નો અધિકારી કોને કયો ના અધિકારીનો નિર્ણય કર્યો ને એમાં સ્તનંદય ન હોય અધિત કાવ્ય કોષ હોય એવો અધિકારી છે ને કેવું કીધું ફરી

એક વર્કર થાય છે એક પ્રિન્સિપાલ થાય છે એક ટીચર થાય છે ઓલ બીકોઝ ઓફ સિસ્ટમ ઓફ ક્વોલિફિકેશન અને એક અધ્યાત્મ જગતમાં બધું વિધાઉટ બધું વિધાઉટ ક્વોલિફિકેશન એટલા માટે આખું માળખું આટલું દિવ્ય તું પડી ગયું દાદા કહેવાનું મારો બીજું કશું નહીં ઘનશ્યામ દાદા વાતને સમજી ગયા આપણી કેવું દાદા નથી લાગતું તમને એવું સહુ પહેલા જિજ્ઞાસુને થોડો ખપ હોવો જોઈએ એટલે જે પ્રશ્ન પૂછે છે આ માણસ કેવો હોવો જોઈએ પ્રશ્ન પૂછનારની પણ પરીક્ષા કરવી જોઈએ બાકી ઘણી રીતે કોઈ તર્ક કરવા પ્રશ્ન પૂછે શાસ્ત્રમાં લખ્યું વાદ સંવાદ વિવાદ અને વિતંડાવાદ ચાર પ્રકારની વસ્તુ છે કોઈ તમારી સાથે વાદ કરે એટલે ખાલી જાણવા માટે તકરાર કરે સંવાદ કરે શ્રેષ્ઠ છે કોઈ વિવાદ કરે એટલે શાસ્ત્રાર્થ તમને ખોટા પાડવા જ મહેનત કરે અને કોઈ કરે કેમ કરીને તમે ખોટા એના માટે બધું જ કરે હજી સારો સારો સંવાદ અતિ વિવાદ ખોટો અને વિતંડાવાદ તો હાવ ખોટો વાદ સંવાદ વિવાદ અને વિતંડાવાદ કૃષ્ણ અને અર્જુન સંવાદ કરતા હતા ખબર છે ને તમને દાદા ખાચર ને મુક્તાનંદ સ્વામી સંવાદ કરે છે એમાંથી આ સાગર ગ્રંથ આખો પ્રગટ થયો દાદા ખાચરે પ્રશ્ન પૂછ્યા મુક્તાનંદ સ્વામી મહારાજના ચરિત્રો ગાયા એમાંથી આખો ગ્રંથ પ્રગટ થયો આપણા બધા આધ્યાત્મિક શાસ્ત્રો સંવાદમાંથી પ્રગટ થયા ગુરુ ને શિષ્યનો સંવાદ થાય ત્યાં મુક્તિ જન્મે ગુરુ અને શિષ્યનો સંવાદ થાય ત્યાં શાસ્ત્રો જન્મે પતિ અને પત્નીનો સંવાદ થાય ત્યાં પણ શાસ્ત્રો જન્મે ભવાની પત્ની છે શિવજી પતિ છે પત્ની ને જિાસા થઈ કે રામ તત્વ શું છે એમાંથી આખી રામાયણ પ્રગટ થઈ જોયું તમે પરીક્ષિત ભયભીત છે સુખદેવજી એક વિતરાગી સંત છે ભલે ભય હતો પણ ગુરુ શિષ્યના નાતે સદગુરુનું શરણું લીધું પ્રશ્ન પૂછ્યો એમાંથી શ્રીમદ ભાગવત ગંગા પ્રગટ થઈ વાદ સંવાદ સારા અને અતિ સારા છે વિવાદ અને વિતંડા વાદ ખલાસ કરી નાખે એટલે પ્રશ્ન પૂછનાર વાદ કરવાયો છે કે સંવાદ કરવાયો છે કે વિવાદ કરવા છે કે વિતંડાવાદ કરવાયો છે આ વાત જાણી રાખવી જોઈએ ઘનશ્યામ દાદા બાકી મરી જઈએ જવાબ આપનારાએ ખલાસ થઈ જાય ઘણીવાર એકવાર જંગલમાં પંચતંત્રમાં બધી કથાઓ તો શું કરું આ બધી કથા મારે પૂરી કરવી છે એટલે જંગલના ન્યૂઝપેપરમાં આવ્યું જૂની કથા પંચતંત્રની બહુ હજારો વર્ષ જૂની આ કથા બૌધ કથા છે એટલે જંગલના સિંહે જાણ્યું કે પ્રજામાં મારી ખોટી વાતો થાય છે લોકો મારી ચર્ચા કરે છે કે આપણા રાજા બ્રશ કરતા નથી મોઢું ગંધાય છે દૂર એનાથી સિંહનો મગજ ગયો રસ્તા વચ્ચે બેસી ગયો આ જી આવીને પૂછી લઉં એમાં કહેવાય છે સૌથી પેલા ઊંટ નીકળ્યું ગુમ એ મારું મોઢું ગંધાય છે ઊંટ એટલે ઊંટ એને જવાબ આપ્યો મહારાજ ગંધાય જ ને તમે આખો દીયા જેને તેને ખાધા કરો મોઢું ધોતા છો નહીં ગંધાય તો સિંહને આવું સિંહે પ્રશ્ન કયા પૂછો જાણવું નહીં સીધો જવાબ આપી દીધો સિંહે તરાપ મારી પડી ગયું ઊંઠ થોડી વાર થયું બીજું પ્રાણી ત્યાં આવ્યું શાસ્ત્રોમાં નામ છે જે પ્રાણી હોય તે એને પૂછ્યું એને પણ જવાબ આપ્યો મહારાજ તમારું મોઢું તો ગંધાય જ ને એમાંથી કઈ સુગંધ થોડી આવે સાચું હતું પ્રશ્નો કયા આશયથી પૂછી એંગલ ન જોયું એને મારી નાખ્યો બે પડ્યા છે બે વિકેટ પૂરી અને સિંહ બેઠો છે એમાં શિયાળ નીકળ્યો બૂમ પાડી શિયાળ તો ધ્રુજી ગયો ખબર પડી ગઈ બે ગયા હવે મારો વારો છે હોશિયાર પ્રાણીને બોલ મારું મોઢું ગંધાય છે શિયાળ છીક ખાવા મળ્યો એને કીધું મારે શરદી થઈ છે ને નાક જ બંધ છે ગંધ આવતી જ નથી રાજા એ ખિસ્સામાંથી બે રૂપિયા કરી દવાખાને જા દવા કર્યા સમજ્યા દાદા જવાબ આપનાર વ્યક્તિ કોઈ પણ હોય એને પ્રશ્ન પૂછનાર કયા આશયથી પૂછે છે તપાસ કરીને જવાબ આપવો જોઈએ બીજી વાત બધી જૂની કથાઓ છે સમજાવવા માટેની કથા છે એક પવિત્ર બ્રાહ્મણ ચાલ્યા જાય છે અને કહેવાય છે કે ગ્રહણ નો દિવસ હશે અને ગ્રહણ વિશેની કોઈ માણસે પ્રશ્ન પૂછ્યો ને જાણકારી માટે એટલે પેલા પંડિત થોડી ઘણી વાત કરી ત્યાંથી નીકળ્યા દૂર એક વૃદ્ધ સ્ત્રી ઝાડુ મારતી હશે ઉતરતી જ્ઞાતિની એ સ્ત્રીએ પણ થોડું ઘણું સાંભળેલું એટલે ફરી પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ આ ગ્રહણ કેમ થાય છે આ ગ્રહણ કેમ થાય છે હવે પેલા સંત પેલા વિપ્ર બ્રાહ્મણ વિદ્વાન એને શું જવાબ આપ્યો બસ માળી તમે તો સમજો જ છો કે રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્ર ને ગળી જાય એટલે ગ્રહણ થાય પણ ગળી જાય તો સૂર્ય દેખાય કેમ એટલે પેલા વિદ્વાને બહુ સરસ વાત કરી તમે માળી જાણો જ છો કે રાહુ માથું જ છે એને ધડ નથી એટલે મોઢામાંથી નાખે ને બહારથી નીકળી જાય એટલે દસ પંદર મિનિટ કે અડધો કલાકમાં ગ્રહણ પૂરું થઈ જાય મુક્તિ થઈ જાય ડોસી એકદમ મગજમાં ઉતરી ગયું કે રાહુ ગળે પાછળ તો કઈ છે નહીં ની સુધી નીકળી જાય વિદ્વાન તો ચાલતા થયા પેલા ગામના માણસો એ વાત સાંભળી એ પાછા પૂછવા ગયા કે મહારાજ તમે તો અમને બધું લાંબુ લાંબુ સમજાયું કે આમાં વચ્ચે બેઠા ને પછી અમૃત પીવા ગયા ને પછી ભગવાને અમર કરી દીધા ને એ પ્રોબ્લેમ થયો આ માડીને તમે આવું સમજાવ ભાઈ સામેની વ્યક્તિ જેટલી લાયકાત વાળી હોય એવી રીતે એને જવાબ અપાય હવે માડીને હું પુરાણોની કથા કહું ને એને કહું હવે આ ગામડાના હા માણસોને ક્યાં પુરાણની ખબર હોય બેય વાત સાચી છે તમારા આશય પ્રમાણે મેં તમને જવાબ આપ્યો એમનો જેટલો સમજવા જેટલી પાત્રતા હતી એ જોઈને મેં એને જવાબ આપ્યો એકમાં બે દીકરા છે એકને કડવું કડિયાતું પાય છે બીજાને રોજ જલેબી જમાડે છે માને તો બે આના પેટમાં કરમ્યા બહુ થઈ ગયા છે હવે જો જલેબી ખાશે તો શું થશે સમજ્યા ને તમે મા તો એવું જ ઈચ્છે છે કે બે દીકરા તંદુરસ્ત રહે જલેબી ખાઈને દે કે કડવું કડિયાતું પાય શ્રીજી મહારાજ શું કહે છે જુઓ એક તો ખપ હોવો જોઈએ અથવા તો ઉપદેશ કરનારામાં વિશ્વાસ હોવો જોઈએ કેમ જે જેને ખપ અને વિશ્વાસ હોય તેને જ ઉપદેશ અસર કરે બધા આપણા પ્રશ્નોના જવાબમાં આવી જાય છે બોલો ઘણા કે સ્વામી આટલા બધા બોલનારા છે પણ કોણ સુધરે છે કેમ ના સુધરે વિશ્વાસ નથી ખપ નથી સમજી ગયા ને જેને સાચો ઉપદેશ ગમે નહીં અને તેનો ત્યાગ કરી દે તે તો અતિ બાળક કહેવાય એકદમ નાનું બાળક હોય તેને કંઈ ગમ પડતી નથી તો તે બાળકની રુચિ પ્રમાણે માતા અન્નના ઉપર તેને પ્રેમ કરાવે છે તેમ જ્યાં સુધી મનુષ્યને પરમેશ્વરની કંઈ ગમ ન હોય ત્યાં સુધી તેને શાસ્ત્ર બાળક કહે છે એક પ્રભુનું ભજન કરવું એટલું જ મનુષ્ય દેહનું ફળ કહેવાય છે મનુષ્ય દેહમાં રહીને જીવે ઘણો જ અધિકાર ભોગવ્યો છે ઇન્દ્રના જેવો દેહ ધારીને પણ તેનો અધિકાર ભોગવ્યો છે પરંતુ તે આવતો નથી જેટલી કહેવાય છે તે બધી ભોગવી ચૂક્યો છે સોનું આદિ અનંત નું ધન કહેવાય છે માણેક મોતી હીરાએ બધી ઝવેરાત હાથી ઘોડા વગેરે પશુ મેવા ફળ અને અન્ન રસ તથા પચાસ કોટી યોજનની પૃથ્વીનું વિશાળ રાજ્ય આ બધાને મેળવી ચુક્યો છે આગળના જન્મોમાં ચોર્યાસી લાખ જન્મો લીધા છે તે બધાને ભોગવી ચુક્યો છે તો પણ જીવને આજ સુધી તૃપ્તિ થઈ નથી વચનામૃતમાં મહારાજ એમ કહે છે ભગવાન સંબંધી સુખ કેવું છે તો એક ક્ષણ માટે ભોગવે તો કરોડો જન્મોથી ભોગવે છે એવો અનુભવ થાય આટલી તૃપ્તિ આટલો સંતોષ આટલો આનંદ છે અને જગત સંબંધી સુખ કેવું છે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એમાં એટલું પાણી નાખો પાતાળ સુધી ભગવાન જગત સંબંધી સુખ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અનંત જન્મોથી સ્ત્રી ધન પદાર્થ વૈભવ વિલાસ ભોગ ભોગવતો આવ્યો છે કોને તૃપ્તિ થઈ કોને થઈ દાદા અરે અનંત જન્મોની ક્યાં આ જન્મની જો ભીખુ દાદાના આવતીકાલે જન્મદિવસ છે સેવન્ટી સિક્સ પૂરા થવાના જ દાદા દાદા આવતીકાલે સેવન્ટી સિક્સમાં તમે કેટલી રોટલી એનું ખાલી કરજો ટૂંકમાં આપણે એક દિવસની નાની એવરેજ મૂકીએ ખાલી પાંચ રોટલીની એક દિવસની બરાબર ક્યારેક વધારે જેમાં હશો દાળ ભાત બાદ કરી નાખીએ લાડુ બાડુ બધું બાદ કરી નાખીએ પાણી પણ હમણાં કેન્સલ રાખીએ ઓનલી રોટલી પાંચ દિવસની કરીએ એક મહિનાની કેટલી થાય

ફટોફટ કરો દાદા અઢારસો એક વર્ષની તો એક લાખ છત્રીસ હજાર આઠસો રોટલી થઈ બોલો ભેગી કરી હોય ને ક્યારેક ભીખું દાદા ટ્રક નાની પડે બોલો એટલી રોટલી ગઈ તો હજી ખાડો પેટનો પુરાણો એમ થયું કે રોટલી નથી ખાવી થયું ક્યારે એક્ઝામ્પલ આપું છું શાસ્ત્રો એટલા માટે કહે છે બહુ સમજવા જેવી વાત છે ભોગમાં ક્યારેય તૃપ્તિ નથી ભોગના ત્યાગમાં જ તૃપ્તિ છે અત્યંત નાશવંત છે છતાં જીવ તેને ચાહે છે તે કઈ જીવની બુદ્ધિમત્તા ન કહેવાય પ્રહલાદ પ્રિયવ્રત ધ્રુવ તે ખરેખર બુદ્ધિમાન કહેવાય જેને નારદજી જેવાનો ઉપદેશ સાંભળીને હૃદયમાં એક ભગવાનને ધારી લીધા હતા અને જે વ્યવહારિક બુદ્ધિ છે કેમ કે સુબાઈ એમ કહ્યું હતું અમે તો અધિકારી છીએ અને મારા મનમાં એમ જ કેફ છે મે અધિકારી છીએ આ કેફ જ વધ્યા કરે છે બરાબર એટલે સુબાના એક એક પ્રશ્નનો મહારાજ જવાબ આપે છે પહેલો જવાબ એને પ્રશ્ન શું પૂછ્યો તો આ બધું મનાય છે ભગવાનનું ભજન કરવું જોઈએ પણ ભજન થતું નથી મહારાજ કે કેમ ના થાય કારણ કે ઉપદેશ કોને અડે જિજ્ઞાસુ હોય એને અડે ખપ વાળો હોય એને અડે વિશ્વાસુ હોય એને અડે ખપ અને વિશ્વાસ જેને છે જ નહીં એને ઉપદેશ ક્યારે અસર એટલે જ્ઞાન એને અસર કરતું તમને જ્ઞાન જ્ઞાન છે છે પણ પણ ખપ નથી નથી તમને વિશ્વાસ પછી આ જ્ઞાનની અસર થાય એને જે જે પૂછ્યું છે એ બધી વાતનો મહારાજે સરસ જવાબ આપ્યો છે વ્યવહારિક બુદ્ધિ જો મોક્ષ કે કામન આત તે સંત પલટાવે સો તન મન દિયે જોતા હિ કર સંત પલટાવે સો તન મન દે જોતા હિ કર જે વ્યવહારિક બુદ્ધિ છે ક્યારે મોક્ષના કામમાં આવતી નથી જો સંતોને તન મન અર્પણ કરી દીધા હોય તો સંતો તે બુદ્ધિને પલટાવી નાખે વ્યવહારિક બુદ્ધિ માટે આધ્યાત્મિક બુદ્ધિ બને ત્યારે જ ભગવાનના માર્ગે ચાલી શકે છે તમે આવા સંતોની સેવા કરી છે મહારાજે પ્રશ્ન પૂછ્યો પૂછ્યો હવે તમે બોલો છો પણ એ દિશામાં ચાલવા માટે મહેનત કરી છે ક્યારે એ દિશામાં ચાલનારા સંતો ભક્તોને સેવા છે ક્યારે એને જોયા છે ક્યારે એને રાજી કર્યા છે ક્યારે બોલો વાત તો હાચીન દાદા માટે મોક્ષનું મોક્ષરૂપ પુરુષાર્થનું જે કાર્ય છે તે તમે કરી લીધું છે એવા સાધુની સેવા કરી છે હમણાં કરી એટલા માટે હવે તમારે કરવાનું કંઈ રહ્યું નથી જાણીને કે અજાણે જે મનુષ્ય અમૃતરસનું પાન કરે છે પછી જો ફરીને ઝેરનો સ્વાદ ન લે તો તે અમૃત મનુષ્યને અમર કરી દે છે એટલે તમે સંતોને એ સેવા કરી છે પહેલાં કરી નહોતી પણ હવે કરી છે તો હવે ઝેર પીતા નહીં ખોટાને સેવતા નહીં ખોટા વિષયમાં ફસાતા નહીં આવી કથાઓ તો પુરાણોમાં અનંત છે ઠેક ઠેકાણે વ્યાસ કહી છે વૃત્રાસુરે તો પહેલા વરદાન પ્રાપ્ત કર્યું પછીથી મોટા પુરુષનો દ્રોહ કર્યો તેનાથી તેમને ઘણું દુઃખ ભોગવવું પડ્યું તે સિવાય બાણાસુર જેવા બીજા ઘણા હતા જેની ગણતરીનો કોઈ પાર આવે એમ નથી શ્રી હરિએ ત્યાં આવી ઘણી વાતો કરી તે સાંભળીને સુબાજી ખૂબ રાજી થયા પછી તેણે સંતોની પૂજા કરી અલૌકિક લાભ લીધો શ્રીહરિની સાથે જેટલા દરબારો હતા તે બધાને પણ એક એક સાલ ઉઢાડી સહુને લાવીને એક એક પાનબીડું આપ્યું સહુના ઉપર ગુલાબ જળ છાંટ્યું તેણે બધા કાઠી દરબારોના વખાણ કર્યા અને કહ્યું તમારા ઉપર આ ભગવાન રાજી થયા છે તેનાથી તમે બધા પૂજ્ય બન્યા છો અરે અહીંયા ઘણા મોટા મોટા રાજા આવે છે તેઓ વારંવાર અમને વંદન કરે છે છતાં અમે તેમની સાથે વાત કરતા નથી પછી તેણે મોટેરા સંતોના અને વાણી વર્ણિઓના નામ પૂછ્યા પછી સુબાએ સંતોની આગળ હાથ જોડીને કહ્યું બધા જ ભેખધારીઓએ પોતપોતાનો ધર્મ છોડી દીધો છે ચાર વર્ણનના ચાર આશ્રમના બધા લોકો એકાકાર થઈ ગયા છે હવે એવા સમયે આપ લોકોએ ધર્મને શાસ્ત્ર પ્રમાણે પાળવા માટે સ્વીકાર્યો છે તેથી ધર્મ પાળનારા આપ સહુ શ્રેષ્ઠ થયા છો બધા દેવો માટે પણ તમે પૂજ્ય બન્યા છો આજે અમદાવાદ શહેરના ઘણા મોટા ભાગ્ય કેમ જે આપ સહુએ આ નગરમાં ચરણ મૂક્યા છે આપને જમાડનારા ગ્રહસ્થોને પણ ધન્ય છે તેણે પોતાનો મોક્ષ સિદ્ધ કરી લીધો છે જેણે જેણે તમારી સેવા કરી તમારા દર્શન કર્યા એ સૌ કોઈનું રૂડુ થશે કલ્યાણ થશે શ્રીહરિએ અહીં પધારીને અમને નિર્દોષ કર્યા છે આટલા દિવસ સુધી અમે ભૂલમાં અજ્ઞાની બાળકની જેમ બોલતા હતા જે લોકોને આપનો પરિચય નથી તે બધા બાળકના જેવા છે જે લોકો વગર સમજે આપના વિરુદ્ધ બોલે છે કે તેને સાંભળે છે એ બધા અતિ દોષના ભાગી થાય છે જે નિર્દોષ પુરુષ કહેવાતા હોય તેને માથે દોષનો આરોપ મૂકે અને પોતે તો દોષથી ભર્યા હોય તો તેને કેવું ઠેકાણું મળે નિર્દોષ હોય એના ઉપર દોષનો ટોપલો નાખે અને પોતે અતિશય દોષથી ભર્યા હોય અને પોતાની જાતને નિર્દોષ કહેવડાવે તો એને શું ફળ મળશે બસ આ કળયુગમાં મોટમ મોટું ચિત્ર આ છે સાચો માણસ ખોટો દેખાશે ખોટો માણસ સાચો દેખાશે સમય એવો આવશે કે હંસ ભેગા થશે અને કાગડાની સ્તુતિ કરવી પડશે આજે એવો સમય આવ્યો છે કે નહીં હાવ ખોટો માણસ હોય પણ સલામ કરવી પડે હાવ ખોટો માણસ પણ સાહેબ સાહેબ કરવું પડે હાવ ખોટો માણસ હોય છેલ્લા નંબરનો હોય એની સામે જોઈને પણ આપણે સ્નાન કરવું પડે આટલો અપવિત્ર હોય સ્ટેજ પર બે બેસારીને હાર પહેરાવો પડે છે જાણો છો ને તમે કળિયુગ છે જો સમજદારી ચૂકી ગયા તો હાવ ગયા આપ તે બાબતમાં મને વિસ્તારીને વાત કરો જૂના આખ્યાન કહીને સંભળાવો આપનો યોગ ફરીવાર મને ક્યારે થશે અમને તો આ પ્રવૃત્તિનો રોગ લાગ્યો છે કયો રોગ દાદા હા પછી તમે જશો પછી તો અમને ટાઈમ મળવાનો નથી વિચારવાનો ટાઈમ નહીં મળે એટલી બધી પ્રવૃત્તિનો વેગ લાગી ગયો છે અનેક પ્રકારના રોગમાં નવો રોગ આવ્યો કયો રોગ દાદા પ્રવૃત્તિનો રોગ અને ત્યારે સંધ્યા સમય થયો મહેલમાં અપાર દીવાઓ થયા ત્યારે સુબાની પ્રાર્થના હતી એટલે ભગવાન શ્રી બોલ્યા ચિત્રકેતુ નામે રાજા ચક્રવર્તી હતા નારદજીના શિષ્ય થયા હતા એક કરોડ સ્ત્રી હતી એને હવે આ બધી વાતો સાંભળીને ઘણાને એમ થાય કે આવું કઈ હોય ભલા માણસો આ પુરાણોની કથા કેટલા વર્ષો યુગો પહેલાની કથા અત્યારના માણસો કેવી રીતે સમજી શકે નારદના ઉપદેશથી બધી સ્ત્રીઓનો તેણે ત્યાગ કરી દીધો તેના મનમાં ત્યાગનો ગર્વ હતો કોઈ વખતે તે વિમાનમાં બેસીને કૈલાસમાં શંકરના દર્શન કરવા જતો આટલો સમર્થ બન્યો ત્યાં મોટા મોટા યોગીઓની વચ્ચે શંકર દિગંબર થઈને બેઠા હતા ખોળામાં પાર્વતીને લીધા હતા તે દેખીને દુષિત વિચાર વાળો ચિત્રકેતુ હસવા લાગ્યો શંકરે ચિત્રકેતુના હસવા તરફ ધ્યાન ન આપ્યું પાર્વતીને ક્રોધ થયો તુરંત સાપ દીધો તેનાથી તે જ સમયે વૃત્રાસુર થયો જે નિર્દોષ હોય તેના ઉપર દોષનો આરોપ કરે તે આવી રીતે અસુર ગતિને પામે છે શિવ અને પત્ની સતી પતિ પત્ની છે એમાં પણ શિવ તો ભગવાનના મહાન ભક્ત છે પણ શિવજીને વિશે દોષ કલ્પ્યો અને પરિણામે અસુર ગતિને પામ્યો મહાન ત્યાગ હતો મહાન ભગવાનનો ભક્ત હતો છતાં પણ અસુર થયો નામ પડ્યું પણ વિસ્તારથીની કથા છે તે સિવાય એક સહસ્ત્રાર્જુન રાજાની મોટી કથા છે તે પણ કહું છું જમદગની ઋષિ અતિ નિર્દોષ હતા સહસ્ત્રાર્જુન રાજાએ તેનો અપરાધ કર્યો તેથી બધા ઋષિઓનો એકવીસ વાર વિનાશ થયો બધા ક્ષત્રિયોનો એકવીસ વાર વિનાશ થયો તેને લીધે ઘણું કષ્ટ સહન કરવું પડ્યું હિરણ્ય કશ્ય પ્રહલાદજી નિર્દોષ એનો દ્રોહ કર્યો તેનાથી તેનો તત્કાળ નૃસિંહ ભગવાને વિનાશ કર્યો આવી રીતે નિર્દોષ ઉપર દોષ મૂકનારા ગમે એટલા સમર્થ હોય તો પણ મહાન અધોગતિને પામ્યા છે અને અતિશય દુઃખને પામ્યા છે ઇતિહાસમાં ઢગલો કથાઓ પડી છે ભગવાન અને ભગવાનના સંત એને એને વિશે જેને દોષ લીધો છે ને દોષ કલ્પ્યો છે ને એનો અભાવ લીધો છે ને હમણાં જ તમને વિડીયો બતાવ્યો હતો લગભગ બધાના વિડીયો ગમ્યો છે બહુ ગમ્યો છે બધા બહુ બતાવ્યો વાત કરી હતી મુક્તાનંદ સ્વામી જમતા હતા અને પેલા પટેલે શું વિચાર્યું ખાલી જીવડા ખાઈ છે પટેલે કુમતી લેવા દેવા વગર કોઈ પ્રયોજન વગર સંતો સંતો નું કામ કરતા પટેલ પટેલ નું કામ પણ લેવા દેવા વગર મનમાં વિચારવા મળ્યો આ હા 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 આ આ સાધુઓ જીવડા ખાય છે આમ વિચારવા મળ્યો પરિણામ શું આવ્યું થાળી ઉપર એટલે જીવડા દેખાય ખાઈ ન શક્યો હેરાન થઈ ગયો બેચેન થઈ ગયો ઘણાને પૂછ્યું કોઈ ડાયા માણસે કહ્યું કે કોઈક સંત કે ભગવાનનો દ્રોહ કર્યો લાગે છે બાકી આવું ન થાય બધા જમે છે તને જ જીવડા દેખાય છે એ કોઈકનો દ્રોહ કર્યો છે વિચાર ખબર પડી માફી માગી ખબર છે ને ઈતિહાસની એટલી બધી કથાઓ ભરી પડી છે ને એટલી બધી કથાઓ રાવણનો કુંભકર્ણનો જેટલા અસુરો થયા હિરણ્ય કશીપુ નો બધાનો વિનાશ નિર્દોષ એવા ભગવાનના ભક્ત એને વિશે દોષ કલ્પવાથી એનો દ્રોહ કરવાથી બધાનો વિનાશ થયો છે કાલની કથામાં બહુ અદ્ભુત વાત આવશે દિવ્ય ગતિ કરવી હોય તો દિવ્યમતી કરવી પડે દિવ્યમતી વિના દિવ્ય ગતિ થવાની જ નથી આવતીકાલે સાંભળીશું પણ આ બધી કથા એક સાથે લિંક છે જીવનમાં યાદ રાખવા જેવી છે ધ્યાનથી સાંભળજો આવી રીતે શ્રીહરીએ વાત કરી આટલી વાત કરી શ્રીહરી ઉઠ્યા મહાન ચતુર અને ચકોર સુબાજી મનમાં ઘણા રાજી થયા શ્રીહરિના ચરણોમાં પડ્યા તેણે કહ્યું આ નગરમાં ફરીને પધારજો અને અમને દર્શન આપજો

कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे